હવે સમાચારો જોઈએ વિગતવાર. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધવા માટે તેમના મત વિસ્તારની બહેનો તેમજ પોલીસ મહિલા કર્મચારીઓ પણ પહોંચી હતી. આ મહિલા પોલીસ કર્મચારીએ તેમની દીર્ઘાયુષ્ય પ્રાર્થના કરી રાખડી બાંધી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ વિભાગના બે ગ્રેડને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમયાંતરે બેઠકો કરી રહ્યા છે અને આ દિશામાં ઝડપથી નિર્ણય આવશે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાજ્યના ગૃહમંત્રીને તેમના વિસ્તારની મહિલાઓ તેમજ મહિલા પોલીસ કર્મચારીઓએ રાખડી બાંધી હતી. ગૃહમંત્રીએ તમામને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવવા સાથે જ પોલીસના ગ્રે પેડના મુદ્દે જે પ્રમાણે રાજકારણ રમાઈ રહ્યું છે તેની સામે એવું જણાવ્યું કે આ મામલે બેઠકોનો દોર ચાલુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ સમયાંતરે બેઠકોનો દોર ચલાવી રહ્યા છે અને આ મામલે ટૂંક સમયમાં હકારાત્મક નિર્ણય લેવામાં આવશે અને કોઈને પણ અન્યાય ન થાય કે કોઈને અસંતોષ ન થાય તે પણ જોવાશે. હર્ષ સંઘવીએ તમામ મહિલા પોલીસ કર્મચારીઓના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને ભેટ સ્વરૂપે રાષ્ટ્રીય ધ્વજ આપ્યો હતો. ગૃહમંત્રીના કાર્યાલય પર મોટી સંખ્યામાં બહેનો આવી હતી અને તમામે તેમને રાખડી બાંધી હતી. એમ કહેવાય છે કે રક્ષાબંધનનો તહેવાર એ બહેનોની ખુશી અને ભાઈઓ માટે બહેનો પ્રાર્થના કરતી હોય છે અને આ રક્ષાબંધનના તહેવારમાં તમામ લોકો નાની મોટી તમામ નાના મોટા વિષય હોય તો ભૂલીને બી એકબીજા જોડે ખુશીથી તહેવાર મનાવતા હોય છે. આ તહેવારના દિવસે મારી બહેનોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો તે અતિ નિંદનીય છે. આ વિષય ગુજરાતના સૌ લોકો જાણી રહ્યા છે કે આ વિષય પર મુખ્યમંત્રી શ્રી દ્વારા ઓલરેડી અનેક બેઠકો બોલાવવામાં આવી, અલગ અલગ વિભાગો જોડે બેસીને આ બાબતે સકારાત્મક કાર્ય કઈ રીતે થઈ શકે તે વિષય પર રાજ્ય સરકારે ચિંતન કર્યું અને જ્યારે આ વિષયનો સુખદ અંત નજીક પહોંચ્યો ત્યારે રાજ્યના હજારો પરિવારને જે લાભ મળવાનો હતો એ લાભ અટકાવવાની કોશિશ કરવામાં આવી કે પછી લોકોને ભટકાવવાની કોશિશ કરવામાં આવી એ સમજવા માટે તમે સૌ લોકો ખૂબ જ સક્ષમ છો.